સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકામાં આવેલા આઈસીડીએસ તે આંગણવાડીની 28 થી પણ વધારે હેલ્પર અને વર્કર મહિલાઓ એકતા ઉદાહરણ આપી લીંબડી મામલેદાર અને પોલીસ સ્ટેશનમાં એક પોતાને પત્રકાર કહેતા શખ્સ વિરુદ્ધ આવેદનપત્ર પાઠવ્યું. સુરેન્દ્ર જિલ્લાના લીંબડી તાલુકામાં આવેલા આઈસીડીએસની આંગણવાડીની 28 પણ વધારે હેલ્પર અને વર્કર મહિલાઓએ એકતા ઉદાહરણ આપી લીંબડી મામલેદાર અને પોલીસ સ્ટેશનમાં એક પોતાને પત્રકાર કહેતા શખ્સ વિરુદ્ધ આવેદનપત્ર પાઠવ્યું અને અલગ અલગ આક્ષેપોનો વરસાદ વરસાવ્યો હતો. હાલ લીંબડીમાં આવેદનપત્રોનું ક્રેશ જામ્યો હોય તેમ લાગી રહ્યું છે, કેમ કે રોજ કોઈ ને કોઈ સંગઠન આવેદનપત્ર આપવા સેવા સદન ઘસી આવતા હોય છે, ત્યારે આઈસીડીએસને આંગણવાડીની 28 થી પણ વધારે મહિલા વર્કરો અને હેલ્પરો લીંબડી સેવા સદન ખાતે પોતાને પત્રકાર કહેતા અને ધમકાવતા શખ્સ વિરુદ્ધ આવેદનપત્ર આપવા પહોંચી ગયા હતા. વાત જાણે કંઈક એમ હતી કે લીંબડીમાં આવેલા 21 નંબરના આંગણવાડી કેન્દ્ર ઉપર 18/7/2019 રોજ આંગણવાડીમાં ફરજ બજાવતા મહિલા વર્કર રેખાબેન પરમારી પોતાની ફરજ પર હાજર હતા. તે સમયે કોઈ સચિન પીઠવા નામનો અને પોતાને પત્રકાર બતાવતો શખ્સ અને તેની સાથે તેના પત્ની 21 નંબરના આંગણવાડી કેન્દ્ર પર ઘૂસી આવ્યા હતા અને ફરજ પરના વર્કર એટલે કે પોતે રેખાબેન સાથે ભદ્ર વર્તન કરે અને બીજા દિવસે મીડિયામાં મીડિયાનો દુરુપયોગ કરી આ મારા ઉપર ખોટા આક્ષેપો કર્યા હતા તેમ આ રેખાબેને અને તેમના આંગણવાડીના વર્કરો પોતાના આવેદનપત્રમાં જણાવી લીંબડી મામલેદાર પીએસઆઈ શાહ અને લીંબડી પોલીસ સ્ટેશને ઘસી આવ્યા હતા અને સચિન પીઠવા વિરુદ્ધ આવેદનપત્ર પાઠવ્યું હતું અને આ વ્યક્તિ ઉપર કાયદેસરના પગલાં લેવા આવેદન કર્યું હતું. જોડે જોડે રેખાબેન પરમારે પોતાના શબ્દોમાં આ બંને પતિ પત્નીને બંટી ઓર બબલીનું બિરુદ આપી પોતાને ન્યાય મળે અને આવનારા સમય આવી રીતે હેરાન ના કરે તેવી વિનંતી કરી હતી. કેન્દ્ર નંબર 21 લીંબડી કાર્યકર તરીકે હું ફરજ બજાવું છું. મારા એરિયામાં એક સચિન પીઠવા નામનો એક ભાઈ છે. એ ભાઈ 3 દિવસથી સતત મને હેરાન કરે છે અને ખોટી રીતે હેરાન કરે છે. જેનું આવેદનપત્ર અમે અહીંયા સાઈડ પોલીસ સ્ટેશન અમે આવ્યા હતા. હેરાન કરવામાં એવું છે કે ભાઈ બહાર આવીને અમારા કેન્દ્રની બહાર આવીને અમારી જે સગર્ભા ધાત્રી માતા કિશોરીઓ માતા તેમજ જે બહેનો હોય ને અન્ય એરિયાની બહેનો લાભાર્થી અમારા એ લોકો ફોટા પાડે છે. બહાર ઊભા ઉભો એ ભાઈ રહ્યા ને એ ગાડી ઉપર બેઠા બેઠા ચશ્મા પહેરીને એટલે એનું મોઢું કોઈ જોઈ ન શકે અને ના પાડ્યું તો કે તમારે અમને કઈ સમજવું પડશે એમ, નહીતર અમે તમને કાયમ આવી રીતે હેરાન કરશું. અને એમ કે તમને એકને તો નહીં પણ તમારી 28 કેન્દ્રને અમે આવી જ રીતે હેરાન કરશું. અને એ ભાઈનો એક મેઈન પ્રશ્ન એ કે જે સમજવાની વાત કરી કઈ રીતે પતિ પત્ની બે પૈસા કમાવા માટે કે જે હોય એમ વંટી ઓર બબલી, હા એ જ રીતના એ લોકોની એક ટીમ થઈ. કલ્પેશ વાઢેર, KTV ન્યૂઝ, ગુજરાતી, સુરેન્દ્રનગર.